આને ખાતું ખુલ્યું નથી. અહીંયા સરકાર બનાવવાની ગુજરાતમાં ન્યાયની ચૂંટણી થઈ ઉત્તર પ્રદેશની વિધાનસભાની, આપણે 182 ચૂંટવાના છે. મધુભાઈ જ્યાં બેસે છે ને ત્યાં 182 ધારાસભ્યો હોય, આખા રાજ્યમાંથી 182 ચૂંટવાના છે. ન્યાય એના પ્રદેશમાં 403ની ચૂંટણી હતી, આપણી ડબલ કરતા વધારે ધારાસભ્યો ત્યાંથી ચૂંટાવાના હતા. આખી રાહુલની સેના ત્યાં લડતી હતી આપણા સામે, અને અહીંયા જે પ્રકારની ગાળો દે છે એવી જ ગાળો ન્યાય દેતા હતા. કુલ હાત ચૂંટાણા, કુલ હાથ 403માં યોગીજી મને એરપોર્ટ ઉપર મળ્યા હતા, મને કે રૂપાલાજી કોઈ તકલીફ નથી, એક ઓલી ઇનોવામાં બધા આવી જાય છે, કોઈ ટ્રાફિકની સમસ્યા જ નહીં. આખી કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશની ચૂંટાયેલી એક ઇનોવામાં આવે છે, જાય છે, એને અહીં સરકાર બનાવી છે ગુજરાતમાં. અને એ રીતે નકરી ગાળો થઈને એ નરેન્દ્રભાઈ મોદીને ગાળો થઈ. સાહેબ, નરેન્દ્ર મોદી એટલે ભારતનો વટ કહેવાય અટાણે. અહીંયા વાઘોડિયાનો વટ તમારે મધુભાઈ છે ને, ભારતનો વટ નરેન્દ્ર મોદી. વિશ્વમાં ભારતનો ડંકો વગાડે છે નરેન્દ્રભાઈ. આપણે 125 કરોડ ભારતવાસીઓ ગર્વ લઈ શકીએ દુનિયામાં એ પ્રકારનું કામ આપણા નેતા તરીકે નરેન્દ્રભાઈ કરે છે, એને ગાળો દેવાની? જે દેશનો ડંકો દુનિયામાં વગાડતો હોય એવો નેતા, એના વિશે તમે અભદ્ર ટિપ્પણીઓ કરો છો? અરે સાહેબ, મેં એક સભામાં કીધું કે આ નરેન્દ્રભાઈ ભારતનો ડંકો દુનિયામાં વગાડે છે, તો અમારા એક વડીલ બેઠા હતા સભામાં, એણે મને કીધું કે રૂપાલા, ડંકો તો કેદુનો અહીંયા ટીંગાતો હતો, તો વગાડે એવો જાય તો વગડે ને. છોકરા રમતા હોય એને ડંકા વગાડવા હોય, પણ આંબી શકે એની ઘેડે ડંકા વગડે? કોક છોકરું બહુ કજ્જો કરે તો પછી શું થાય? એની માં એને ઉંચકીને ટીન ટીન કરાવે. સાચી વાત છે, ખોટી વાત છે? હવે માની કાંખમાં બેહીને દુનિયામાં ડંકા ન વગાડાય. આ વાત હું રાહુલભાઈ હાટું નથી કરતો. આવી રીતે જે નેતા આપણા દેશનું ગૌરવ વધારી રહ્યા છે, એને ગુજરાતમાં આવીને, એની કર્મભૂમિમાં આવીને, એના વગોવણા કરીને, એને ગાળો બોલીને તમે ગુજરાતમાં ચૂંટણી લડવા મત માગો છો? તમે ગુજરાતમાં કર્યું શું? તમારું રાજ હતું ત્યારે શું કર્યું? હમણાં નવું લઈને નીકળ્યા છે કે અમારે નવસર્જન કરવું. હું તો આ 10 વાગ્યા કેડે નિવરો પડું ને મધુભાઈ, એક કલાક આંખ વિશીને બેહું છું કે આ નવસર્જન કરીને કરશે હું આપણું. આપણે 24 કલાક વીજળી આપી છે, ત્યાં હું 26 કલાક આપશે? નવસર્જન તમને અટાણે હું જો આ 50 વર્ષ તમારી સરકાર હતી, તે તમે હું દંતમંજન કરતા હતા. આપણી આ આખી સરકાર, મિત્રો, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું, કેટલી ઘટનાઓ હું તમને એવી બતાવી શકું, કેટલી ઘટનાઓ કે જેની અંદર મૂળભૂત રીતે ફેરફારો થઈ ગયા. વીજળીની વ્યવસ્થા, સાહેબ 90-95માં તમે ત્યાં વડોદરા પાદરમાં રહ્યો છો, હરખા એસીએ અમે કાઠિયાવાડમાં રહેતા હતા, તે કોઈ દી વીજળી વાળું ટાણે હોય જ નહીં. અમે સભાઓ કરીને નીકળતા ને તો લોકો અમને એવું કહેતા કે તમે બહુ જોર જોરથી ભાષણ કરો છો, પણ ગાંધીનગર જાઓ અને તમારું હાલે ને તો આ વાળુટાણે રે એવું કરજો. આટલી માગણી કરતા હતા. આપણી માગણી વાળુટાણેની જ હતી, એમાંથી આપણને 24 કલાકની આપી. ઈ આને દેખાતી નથી, એટલે હું હમણાં કહું છું બધાને કે એને નથી દેખાતી તો આ કોંગ્રેસના જે લોકો ફરે છે એને કઈ થાંભ લેસડી જાઓ. અને અમે 24 કલાક આપ્યું છે, ખોટું છે, વાયર ને પકડો, મીડિયા વાળા હારે રાખજો. અને ભાળે એમ વાયર પકડીને પછી કોક આ લોકોએ કઈ કર્યું નથી, આ લોકોએ કઈ કર્યું નથી. આખું વાક્ય પૂરું થાય મને કહેજો.
તીખારા હોતા હેઠા આવશો. આવી રીતે તમે મત માગો છો, અમારી કોઈ વાત તમારા ધ્યાનમાં નથી બેહતી. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આ લોકોને હો વરાણા કરજે કોંગ્રેસ વાળા. માતાજી સૌનું ભલું કરે, આપણે શું કામ કોઈના વિશે ખરાબ બોલવું જોઈએ. ભગવાન સૌનું ભલું કરે, પણ ન કરે નારાયણ ને કરે સત્યનારાયણ. અને ક્યાં ગજા ગજા થઈ ના તો ગમે ત્યારે ક્યાંક કોટાઈટ નહીં આવે તો એકો આઠમાં નો સડતા. અમે કરી છે, તમે ના પડો છો ને, અમે તો કઈ કર્યું નથી. એકો આઠમાં નો સડી જતા હાંડિયા ગાડીમાં જાયજો. હાંડિયો લીમડો ખાતો જાય ને તમારા બાટલા સડતા જાય ને જેટલે પોગાય એટલે. એવી રીતે તમે ગુજરાતમાં વાતું કરો, અમારે કીશું કર્યું નથી. મિત્રો, આ રાજ્યમાં દેશમાં કોઈને ખબર નહોતી જે દિવસે કે 108 શું કહેવાય, તે દિવસે અમારા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી દેવદૂત જેવી આ ગાડી અમારા ગુજરાતના ગરીબોને ભેટ આપીને ગયા છે. ઈ આ 108 છે, અને એ ગરીબ માણસો માટે હતી. મિત્રો, પૈસાવાળા હતા એની વ્યવસ્થા તો થતી જ હતી, એને ક્યાં આગળ હતી. પટારામાં પૂછીને જેનો વ્યવહાર હાલે છે એ તો આપણને 2-4 મહિના ન મળ્યા તો આપણે પૂછી કે હમણાં તમે દેખાતા નથી તો આપણને એમ કે હું યુએસ ગયો હતો. શું કામ ગયા હતા? તો બાયપાસ કરાવવા. એ યુએસમાં જઈને તાજા મજા થઈને આવે, એને ક્યાં કોઈ તકલીફ હતી. આપણને ગરીબ માણસોને તકલીફ પડતી હતી. રોડને કાંઠે મજૂરને કોઈ ટક્કર મારીને વિયો જાય, ઈના તરફડિયા મારતો હોય, કોઈ એને લે નહીં. મિત્રો, ટોળું વળીને ઉભા હોય બધાએ. હું તો એ ટોળાની વચ્ચે ઉભો રહેલો છું મિત્રો, અને પૂછીએ ને આપણે કા શું છે પેલા, તો આપણને એમ કે ગજી હલે છે. એટલે હમણાં બંધ થઈ જાય, શું હલે? દવાખાને લઈ જાવ તો કોઈ લઈ ન જાય. શું કામે નહોતા લઈ જતા મિત્રો? એ તમારી જાણ માટે કહો. તમે એને દવાખાને લઈ જાઓ, પોલીસ તમને પૂછે પછી તું હું ન્યા કરતો હતો. બોલો, મને 25 તારીખ પડી એક દર્દીને હું લઈને ગયો હતો. મને એમ થયું મેં ભટકાવ્યો હતો, હું આને દવાખાને લઈને ગયો હતો 25 તારીખ. બોલો, આ વ્યવસ્થા આ રાજની અંદર હતી. તમારા રાજમાં એવા સંજોગોમાં પાણીની વ્યવસ્થા, આ બધા ધારાસભ્યો ભાગશાળી છે સાહેબ, ને એમણે જોયું નથી. અમે વિરોધ પક્ષમાં આ કોંગ્રેસના રાજમાં ધારાસભામાં હું બે હતો 90-95માં. એ સાહેબ, પાણીની રાયડી ઉપાડીએ આપણે તો ડેન્કી મંજૂર કરતા કીધું. ડેન્કી હેન્ડપંપ 200-250 ફૂટના દાર ઊંડા કરાવે, આઠાની સેડના હરિયા નાખે, ઉપર એક ભોડું મંજૂર કરે, 4 જણા ટીંગાઈ થી ડેન્ડક્યો હેઠો આવે. ઈ વ્યવસ્થા, ઈ પાણીની વ્યવસ્થા, ટેન્કર ચારે કોઈ તિનોડી વાળા ટેન્કર હોય, 7-8 મંજૂર કર્યા હોય. લોટકો સરપંચ હોય 10 મંજૂર કરાવે. અહીંયા તો બેન છે અમારે સરપંચ લક્ષ્મીબેન, બોલો, એનું તો નિશાન જ કમળ. લક્ષ્મીજીનું તો નિશાન જ કમળ છે ને, કમલાસની કહેવાય. આ ગામ ભાગશાળી કહેવાય. સરપંચમાં જ લક્ષ્મીજી હોય પછી ક્યાં કઈ જોવાનું? અને સરપંચ વિશે મારે 2 વાત હતી ને કરવાની, એટલે મને પછી હું ભૂલી જાઉં, ભરતભાઈ યાદ કરે. આ પાણીની વ્યવસ્થા આપણા રાજ્યમાં કેવી હતી સાહેબ? આ ટેન્કરો સરપંચો મંજૂર કરાવી જાય, તડકો પડે, એકાદ અવેડો ખાલી હોય અને હમાચાર આવે છે આપવામાં, અવેડો ખાલી છે ને ગાયો તરસી ટળવળે છે એવા ફોટા એક દી છપાય. એ ભેગી સરકારની જાહેરાત આવે કે અછત પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે અને ટેન્કરો ચાલુ. ટેન્કરો ઉપડે, તમે બધા જોયા છે, ક્યાં જાય છે ગોતવું ન પડે, પાણી ધારે ધારે હેલ્યા જાવ ખબર પડે આ ગામમાં ગયું ટેન્કર. એ ટેન્કર ઉભું રે ગામની વસાયેલ, અને એમાં 2-3 નળ નાખેલા હોય, અને હાથ પડે કે હલો ટેન્કર આવ્યું છે ભાઈ પાણી ભરી જાઓ, આખા ગામની બેનું હાંડા લઈને પૂગે. હવે ઈ ટેન્કરમાં પાણી કેટલું હોય, નળ કેટલા હોય, ને આખા ગામની બેનું ભેગી થાય, પછી વાત થાય શું? કોણિયું મરવે ને પ્રેક્ટિસ હોય ભરી જાય, ખોજા હોય ખાલા આવે પાસે થઈ રહ્યો. આ વ્યવસ્થા વર્ષો સુધી આ રાજમાં આલી, પાણીનું કોઈ આયોજન કોંગ્રેસના રાજમાં ન થયું. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને આખા રાજ્યની પાણીની વ્યવસ્થાની આમૂલચૂલ ચિંતા કરી, હું ઊંચો હાથ કરીને હાલ્યો જાઉં એવડી પાઇપલાઇનો
કચ્છની કાંધી સુધી નાખી અને પાણી ગુજરાતના 18,000 ગામડાને પહોંચાડી દીધું. એને વ્યવસ્થા કરી કહેવાય. આ વ્યવસ્થા આ રાજ્યની અંદર આપણે કરી. આરોગ્યની અંદર આપણે 108 જેવી સુવિધાઓ ઉભી કરી. વીજળી 24 કલાક આપણે આ ગામડાઓને પૂરી પાડી. અસંખ્ય કામો આપણા રાજ્યની અંદર આપણી સરકારો એવા કર્યા જેને કારણે ગુજરાત દેશના વિકાસનું એન્જિન ગણાય છે. ભારતનો વિકાસ એમાંથી ગુજરાતને કાઢી નાખો તો વિકાસ જેવી વાત કોઈ બોલતું નથી. મિત્રો, આ રાજ્યની અંદર ભરતભાઈ 10,000 રૂપિયા વીઘો જમીન કોઈ કચ્છમાં લેતું નહોતું. એ દિવસોનો હું સાક્ષી છું. તમારા કોઈ ઓળખીતા હોય પૂછી લેજો. 10,000 રૂપિયા વીઘો જમીનનું કોઈ ધણી નહોતું 10 વર્ષ પહેલા. અત્યારે 10 લાખ રૂપિયા કોઈ વેચવા વાળું નથી. અને જેની જમીનને રોડની પટ્ટી અટી ગઈ છે એને તો બપોર સુધી ઉઠાડાતા નથી. એ તો કે 4 વાગે આતા મળશે, જમીન સુઈ ગયા છે 4 વાગ્યા પછી. એના તો ભાવ પૂછાતા નથી. ગુજરાતમાં આ જમીનોના, ખેતીની જમીનોના ભાવ એ આકાશમાંથી નથી ઉતર્યા. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની અંદર વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમો કરીને દેશ અને દુનિયાના ઇન્વેસ્ટરોને સમજાવવામાં એ સફળ થયા કે મૂડી રોકવી હોય તો ગુજરાત જેવું કોઈ સ્થળ નથી. એટલા માટે આ ભાવ આવે, એટલા માટે અહીંયા બધા આવે છે. અને એને કારણે આપણા રાજ્યની આ પ્રગતિ આપણે જોઈ રહ્યા છીએ. આમાં તો અસંખ્ય કાર્યક્રમો હાલે છે. મિત્રો, આપણને તમને બધાને ખબર છે, હવે નરેન્દ્રભાઈ વડાપ્રધાન થઈ ગયા. આ 7-8 જણા નથી માનતા કે હજી નરેન્દ્રભાઈ જ ગણે છે, વડાપ્રધાન થઈ ગયા જેવું માનતા જ નથી. અમને બધા પ્રશ્નો પૂછે છે કે કેન્દ્રીય મંત્રીના ધાડે ધાડા અહીંયા આવે છે. ભાઈ, હું અહીં કેટલી વખત આ તમારા વિસ્તારમાં સભાઓ કરવા આવી ગયો, અસંખ્ય વખત આવ્યો છું. જે સિઝન આવે ત્યારે અમે તો અહીંયા જ હોય તો આવતા જ હોય. પણ હવે મને કેન્દ્રીય મંત્રી બનાવ્યો છે એટલે કેન્દ્રીય મંત્રી ગણાય. આ જેટલા કેન્દ્રીય મંત્રીઓ અત્યારે ગુજરાતમાં પ્રવાસ કરે છે ને, એ બધાની જૂની કેસેટો કાઢો. એ કાર્યકર્તા હતા ને ત્યારે એ અમારા ગુજરાતમાં પ્રવાસ કરવા માટે આવતા હતા. આ અમારી પાર્ટીની પરંપરા છે, એટલે અમારી ટીમ વર્ક છે. એટલે અમારે ત્યાં આવે, અમારે થોડું તમારી જેમ એક ઘેરેથી જ બધાને તેડાવવાના છે. ઈ આવે એની ઘેરેથી તો જ અહીં દુકાન ઉઘડે એવું નથી. આ રાજ્યની અંદર સાહેબ એટલા વિકાસના કામો આપણી સરકારો દ્વારા થયા, કેટલા કાયદામાં ફેરફારો થયા. નાના નાના માણસોને નડતા કાયદાઓ, નાના નાના માણસોને, બાપની જમીન છોકરાઓને ખાતે સડતી નહોતી. બોલો, હાંભળ્યું તમે કોઈ નવી શરત, જૂની શરત? ખેડૂતોને કેટલી કડવણી હતી આપણા રાજ્યની અંદર. આ જ બધી કોંગ્રેસની સરકારો હતી, કોઈ કઈ કરતું જ નહોતું. મેં આપણા એ વખતના મહેસૂલ મંત્રીને રજૂઆત કરી કે અમારે આ બાપની જમીન છોકરાના ખાતે સાહેબ સડે નહીં, કાંઈક તો કરો. તો કે જાઓ, હું કલેક્ટરને કહી દઉં છું, પરવાનગી આપશે તમને. મેં કીધું કલેક્ટરનું રહેવા દો ને, એનાથી હેઠેના કોઈ નાના કર્મચારીને રાખો. તો મને કે એમાં શું વાંધો છે? મેં કીધું અમને તો તલાટીને જ ગરવા દેતા પંચાયત ઓફિસમાં, એમાં કલેક્ટર પાસે અમારે ક્યારે જવું? અહીં સરપંચનો ઉલ્લેખ થયો એટલે કહું, સરપંચોએ મોટા ભાગે કોંગ્રેસના રાજમાં તો તલાટીના સોંપડા ઉપાડીને એના પાકીટ ઉપાડીને ફિર્યા સરપંચો. આપણી પાસે આવીને ઓળખાણ કરાવે કે દવે સાહેબ આપણા તલાટી છે, એનું પાકીટ સરપંચે ઉપાડ્યું. આવું થતું જોયું છે કે નથી જોયું? મિત્રો, કેટલા વર્ષથી પંચાયતના કોઈ ભાવ પૂછવા વાળું નહોતું, પંચાયતની આવકનું કોઈ ઠેકાણું નહોતું, પંચાયતને 5 રૂપિયા કોઈ આપતું નહોતું. સાહેબ, એક ધ્વજવંદનના કાર્યક્રમમાં હું પંચાયતમાં ગયો હતો. બોલો, તે ત્યાં 15 મિનિટ વહેલો ગયો, સરપંચે ઓફિસમાં બેહેર્યો મને. હવે એને સરપંચે રોબ માર્યો એટલે પટાવાળાને, એટલે આ પતાહા લીએ ગામડામાં તો 15 ઓગસ્ટ એટલે બાળકોને ધ્વજવંદન કરાવીને પતાહા વેચે, ઈ એનો ઉત્સવ. આપણો ઉત્સવ પરીખ નહીં, આ ગામડાનો ઉત્સવ. એમાં ઓલો પટાવાળો પાછો આવ્યો. હવે ઈ સરપંચ બે બહાર વાત કરી લેતો, મારે અટાણે કઈ તમારી એરિયા વાત કરવાની થતી નહોતી. પણ સરપંચે એને તામાં તમે પૂછ્યું શું થયું? પટાવાળા એ જવાબ આપ્યો કે દુકાનવાળા એ ના પાડી. એ કે સરપંચ ને નામે પંચાયત ને નામે ઉધાર નહીં મળે.
પંદરમી ઓગસ્ટ ના પતાહા ઉધાર નહોતા મળતા એવી આપણી આ પંચાયતોની હાલત હતી. અત્યારે લક્ષ્મીબેનને પૂછજો, ભારત સરકાર તરફથી એક માણસ દીઠ 480 રૂપિયા દર વર્ષે ભારત સરકાર તરફથી પંચાયતના એકાઉન્ટની અંદર સીધો ચેક આવે છે. આવે છે બેન? 2,00,000 કરોડ રૂપિયા સરપંચોને આપવાનો નિર્ણય કર્યો. 2,00,000 કરોડ રૂપિયા ભારતમાં પહેલી વખત. સાહેબ, આ એક મુદ્દા ઉપર કોંગ્રેસે આપણા વડાપ્રધાનનો આભાર માનવો જોઈએ. એના વડાપ્રધાન રાજીવ ગાંધી હતા, ઈ એવું કહેતા હતા કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું, ગ્રામ પંચાયતમાં પૂગતા પૂગતા 15 પૈસા થઈ જાય છે, 85 પૈસા ખવાઈ જાય છે. એવું રાજીવ ગાંધીનું નિવેદન હતું વડાપ્રધાન તરીકે. એના વડાપ્રધાનનો આ વસવસો હતો, એનું કોઈ સોલ્યુશન એ પોતે ન કરી શક્યા. એની પછી જેટલી કોંગ્રેસની સરકારો આવી એને કઈ કર્યું નહીં. હું સાહેબ અહીંયા તમારી વાઘોડિયા ગ્રામ પંચાયતના સરપંચની હાજરીમાં નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપવાના મતનો છું. સાહેબ, દિલ્હીથી નીકળેલો રૂપિયો ગ્રામ પંચાયતોના એકાઉન્ટની અંદર આવી જાય એવી વ્યવસ્થા આપણી સરકારે કરી છે. અને કેવી જડબેસલાક વ્યવસ્થા! અમે રાજ્ય સરકારને, આપણે તો ફેડરલ સ્ટ્રક્ચર છે આપણું, એટલે ભારત સરકારના પૈસા રાજ્ય સરકાર પાસે આવે ને રાજ્ય સરકારના પૈસા પંચાયતમાં આવે. પણ ભારત સરકારના પૈસા રાજ્ય સરકારને મળે પછીના 15મે દિવસે એ જો પંચાયતને ન મોકલે તો રિઝર્વ બેંકના નિયમ પ્રમાણેનું વ્યાજ રાજ્યની સરકારે પંચાયતને ચૂકવવું પડે. આવો નિયમ કરી દીધો છે. આનો અર્થ શું થાય મિત્રો? કે દેશના પ્રધાનમંત્રીએ ભારતના સરપંચો ઉપર ભરોસો મૂક્યો. મિત્રો, તમને પૈસા આપવા છે, તમારા ગામમાં કેમ ખર્ચ કરવો એ તમે નક્કી કરજો. આ સગવડતા આ દેશ. બે બાબત મારે પ્રધાનમંત્રીશ્રીની યાદ કરવી હતી ખાસ. એમાંથી એક આ સરપંચ, દેશના લાખો સરપંચોની ઉપર પ્રધાનમંત્રીએ વિશ્વાસ મૂક્યો અને સીધા પૈસા આપવાની વ્યવસ્થા ભારત સરકાર તરફથી ચાલે છે. બીજી એક નાની વાત આપણા ધ્યાન બારી રહી જાય છે. સાહેબ, આ મુદ્રા યોજના જે છે ને, એના એક કાર્યક્રમમાં મારે રાજકોટમાં જવાનું થયું હતું. એ કાર્યક્રમમાં અમે બધાને ચેક ને એવું આપતા હતા. એમાં એક બેનને કંઈક 1.5-2 લાખ રૂપિયાનો ચેક મળતો હતો. તો મેં બેનને પૂછ્યું, મેં કીધું, બેન આ તમને 2 લાખ રૂપિયા આપે છે આ બેંકવાળા, પછી તમે પાછા નહીં આપો તો? તો બેન કે, બેને એવું કીધું કે મને ગામમાં કોઈ 5,000 રૂપિયા ઉછીને આપતું નથી, આ ભારત સરકારે 2 લાખ રૂપિયા આપ્યા છે, હું કાળી મજૂરી કરીશ પણ આની પાય પાય પાછી હું જમા કરાવી દઈશ. પછી મેં બેંક વાળાને પૂછ્યું, મેં કીધું તમે આ બેન પાસેથી કોઈ ગેરંટીમાં કઈ લીધું નથી અને તમારા પૈસા ના આપે તમે એમને શું કરી લો? ત્યારે બેંકના મેનેજરે મને જવાબ આપ્યો કે સાહેબ, અમે આ જેમને લોન આપી છે એની પાસેથી કઈ ગેરંટી નથી લીધી, પણ અમને ભારત સરકારે ગેરંટી આપી છે, આવી લોન જેને આપશો એના પૈસા એ નહીં ભરે તો અમે આપી દઈશું. સાહેબ, આ નાના વર્ગનો જામીન એ ભારતનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યો છે. નાના નાના માણસો માટે આવી અસંખ્ય કામગીરી કરતી આપણી આ સરકારના વડા તરીકે નરેન્દ્રભાઈ જયારે દુનિયામાં આપણો વટ પાડે છે ત્યારે અમારા વાઘોડિયાના વટને તમે ફરીથી ગાંધીનગર મોકલો એવી વિનંતી કરીને વિરમું છું. ભારત માતા કી જય.